नमस्कार दर्शक मित्रों, भविष्य दर्शन कार्यक्रम में आप तमाम खूब खूब स्वागत है। आज आपनो दिवस खूब ज मंगलकारी पसार थाय तेवी शुभकामना साथे आज कार्यक्रम की शुरुआत करीशु अने जाणीशु कि आज पंचांग शू है, साथ ज आपनी जन्मतिथि अने जो लग्नतिथि है तो आपनु आवनारू वर्ष केवु पसार थवानू छे तेने लईने पण मार्गदर्शन मेळवाना छे अने साथे साथे बारे राशिनू राशिकथन पण आपने जणावीशु अने आ तमाम बाबतो पर बात करवा माटे माहिती अने मार्गदर्शन आपवा माटे आपनी साथे स्टूडियो में फरी एक वक्त जोड़ाई चुक्या छे ज्योतिष आचार्य श्री मुकुंदभाई पंड्या। स्वागत करिए तेमनु। मुकुंदभाई, खूब खूब स्वागत कार्यक्रम में आपनु। धन्यवाद। पंचांग थी शुरुआत करिए कार्यक्रम नी। मुकम करो ति वाचालम बंघुम लंघयते गिरिम यत कृपा तमहम वंदे परमानंद माधवम। सर्व दर्शक मित्रों ने सुप्रभातम, साथे साथे जय गणेश। दर्शक मित्र, एक नानकड़ो एवं बाड़क पोताना नेत्र उपर एटले के आंख उपर जाडा एवा चश्मा लई अने रोजने माटे पोते स्कूल नी अंदर जाय छे। आजूबाजूना बाळको एने बहु ज खीजवे छे, एने घणु बधु एवं सहन करवू पड़े छे, अमुक वाक्यो एने सहन करवा पड़े छे कि पोते घरे आवीने निराश थई जाय छे। एना मम्मी पप्पा आ बधी वस्तुने जोई अने बहु ज दुखी थाय छे। एक वखत एना टीचरे आ वस्तुने जोवे छे, जोतानी साथे क्लास परिपूर्ण थई गया पछी बाळकने पोताना रूममां एटले के न्या बोलावे छे अने पोते एना जमणा हाथ उपर एक काळा कलरनो दोरो बांधी અને એવું કહે છે કે બેટા આ કાળા કલરનો દોરો તું બાંધી રાખ, જેનેથી તારામાં એક કોન્ફિડન્સ લેવલ આવશે અને તને ઉત્તમ પ્રકારનો લાભ મળશે। બીજે દિવસે બાળક જ્યારે ક્લાસની અંદર જાય છે તો મનની અંદર એક જુસ્સો જુનૂન કે નહીં, મેં કાળા કલરનો દોરો બાંધેલો છે જેના લીધે એક શેર એનાથી મને સારામાં સારો લાભ થશે, અને એની ઉભવાની સ્ટાઇલ જોઈ અને સામેવાળા જે વ્યક્તિ હોય છે, જે બાળકો હોય છે, એને એમ થશે કે નહીં આને આજે આપણે ખીજવશું તો કંઈક થઈ જશે, અને બાળકો એને ખીજવવાનું બંધ કરી દે છે। દર્શક મિત્રો, આ વાત ઉપરથી આપણને શું શીખ મળે છે કે દરેક વ્યક્તિના જીવનની અંદર, દરેક વ્યક્તિના મનની અંદર, દરેક વ્યક્તિના દિલની અંદર એક સિંહ રહેલો હોય છે। જ્યારે વ્યક્તિ પોતાનું કોન્ફિડન્સ લેવલ વધારી દે છે ત્યારે ગમે તેવી મુસીબત આવે તો આ મુસીબતને પોતે હરાવી શકે છે અને ઉત્તમ પ્રકારનો લાભ પણ મેળવી શકે છે। માટે આપણી અંદર રહેલી શક્તિને આપણે જાગૃત કરવી જોઈએ અને એના લીધે આપણે લાભ મળી શકે। આ સુંદર સુવિચાર સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ, લઈએ આજનું પંચાંગ। દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરીએ તો આજે તારીખ 15/1/2021 નો આજે દિવસ બની રહ્યો છે। આજના દિવસની અંદર પૌષ માસ શુક્લ પક્ષ અને એની આજની અંદર તિથિની જો વાત કરવામાં આવે તો આજે તિથિ બની રહી છે કે બીજની તિથિ બની રહી છે, જે સવારે 8:04 સુધી રહેશે અને ત્યારબાદ તૃતીયા કહેતા ત્રીજની તિથિનો પ્રારંભ થશે। ધનિષ્ઠા નામનું નક્ષત્ર રહેશે, સિદ્ધિ નામનો યોગ રહેશે અને કૌલવ નામનું કરણ સવારે 8:04 સુધી અને ત્યારબાદ તૈતુલ નામનું કરણનો પ્રારંભ થશે। બારે બાર રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે, ચંદ્રમાનું ભ્રમણ સાંજે 5:04 સુધી મકર રાશિની અંદર રહેશે અને ત્યારબાદ કુંભ રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ થતું હોવાના લીધે 5:04 પછી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ શ શ અને સ રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। મુકુંદભાઈ, ખાસ કરીને ગુજરાતીઓ માટે તો એવું કહેવામાં આવતું હોય છે કે દરેકે દરેક તહેવારને મન ભરીને માણે ગુજરાતી, અને તેમાં પણ અત્યારે ગઈકાલે મકર સંક્રાંતિ હતી અને આજે વાસી ઉત્તરાયણ પણ એટલા જ જોરશોરથી મનાવવામાં આવશે। કોરોનાનો કાળ છે, સાવચેતી તમામ લોકોએ રાખવી જોઈએ, રાખશે પણ ખરા, અને તેની સાથે સાથે પણ આનંદ માણવાનું તો ગુજરાતીઓ ચૂકવાના નથી, એટલે આમ પણ આજનો દિવસ ખાસ બને છે। જેની જન્મતિથિ અને લગ્નતિથિ હશે તેમના માટે તો આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હશે જ, વર્ષ કેવું પસાર થશે। માર્કંડેય મહાભાગા સપ્તકલ્પાંત જીવિનામ આયુઃ આરોગ્ય ઐશ્વર્યમ દેહિ મે નરપુંગવઃ। આજે જે વ્યક્તિનો જન્મદિવસ છે તે વ્યક્તિના જીવનની અંદર નવો ઉજાસ, નવું અજવાળું લઈને આવશે। ખાસ કરીને આ વર્ષની અંદર તમારું દરેક પ્રકારની મનોકામનાઓ સિદ્ધ થાય, તમારા દરેક પ્રકારના કાર્ય સિદ્ધ થાય અને તમને સુંદર મજાનો લાભ મળે તેવી મારા તરફથી, પૂરી ભવિષ્ય દર્શનની ટીમ અને વી ટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ। વાત કરી લઈએ આ વર્ષ તમારા માટે કેવું રહેશે। દર્શક મિત્રો, નાના બાળકથી આપણે શરૂઆત કરીએ અને એમાં વાત કરીએ પહેલમ વહેલા શારીરિક સુખાકારીની, પહેલું સુખ તે જાતે નરિયા। આ વર્ષ દરમિયાન તમને શારીરિક સુખાકારી મધ્યમ માત્રામાં પ્રાપ્ત થશે। ખાસ કરીને જોવા જઈએ તો આ વર્ષની અંદર મનનું ડિસ્ટર્બન્સ વધી શકે છે, મનની ચંચલિતતા વધી શકે છે, ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિની લાગણીની અંદર તમારું મન છે વધારે પડતું ડિસ્ટર્બ રહી શકે, માટે આ વર્ષની અંદર લાગણીનો દુરુપયોગ તમારો ન થાય તે અંગે ધ્યાન રાખવું
तमारे बहुज जरूरी रहेशे, जेना लीधे क्यांक ने क्यांक मनने लगती तमारे समस्याओ सर्जाई शके। जे नाना बाळको छे आवा लोकोने विद्यार्थीओने अभ्यासनी अंदर सारो लाभ मळशे, नवी नवी वस्तुओ जाणवा मळशे ने एना द्वारा तमे उत्तम प्रकारनो लाभ मळी शकशो। कारण के आपणे जोईए अनलॉकनी प्रक्रिया चालू थई गई छे, स्कूलो चालू थवा लागी छे, એટલે કે હવેથી એક તમારા નવા સૂરજની શરૂઆત થઈ રહી છે। ક્યાંક ને ક્યાંક નવું નવું જ્ઞાન તમને પ્રાપ્ત થશે ને એ જ્ઞાન દ્વારા તમે તમારા જીવનમાં સારી સફળતા મેળવી શકશો। ને હવે વાત કરી લઈએ વ્યાપારી વર્ગની, જે લોકો બિઝનેસ કરી રહ્યા છે આવા લોકો માટે ઉત્તમ પ્રકારનો આ વર્ષની અંદર તમને લાભ મળી શકે। એપ્રિલ મહિનો, જૂન મહિનો ને જુલાઈ મહિનો, આ ત્રણ મહિના તમારા માટે ઉત્તમ રહેશે। આ ત્રણ મહિનાની અંદર નવી નવી શરૂઆત તમારા જીવનમાં પ્રગતિ લાવી શકે છે। કોઈ પણ પ્રકારનું કાર્ય અવશ્ય તમે આ વર્ષની અંદર સિદ્ધ કરી શકો છો। જે લોકો કોસ્મેટિકના બિઝનેસ સાથે જોડાયેલા છે, જે લોકો ટેકનોલોજીને લગતા બિઝનેસ સાથે જોડાયેલા છે, આવા લોકોને આ વર્ષની અંદર જો અત્યારે તમારો આજે જન્મદિવસ છે તો તમને સારો લાભ મળતો જણાશે। નોકરિયાત વર્ગની વાત કરી લઈએ તો નોકરીની અંદર તમને નવી નવી તકો મળી શકે ને આ તકો તમારા માટે લાભદાયી રહેતી જણાશે। જે લોકો ગવર્મેન્ટ સેક્ટર સાથે જોડાયેલા છે આવા લોકોને ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારનો સારો લાભ પ્રાપ્ત થતો જણાય, પરંતુ આ વર્ષની અંદર તમારે ખાસ કરીને તમારા મિત્રોથી સાવધાની બરતવી જરૂરી છે। કારણ કે કોઈ પણ વસ્તુની અંદર કરેલું ઇન્વેસ્ટમેન્ટ, વિશ્વાસમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ તમને તકલીફ આપી શકે છે ને જેના લીધે તમારે પ્રોબ્લેમ સર્જાઈ શકે। કયો ઉપાય જેના દ્વારા તમને સારો લાભ મળી શકે? બની શકે તો ગાય સેવા કરો, ગૌ સેવા કરો, કારણ કે ગૌ સેવા એ પ્રભુ સેવા। આજના દિવસની અંદર જેટલું બને એટલું ગાયને ઘાસ ખવડાવો, કાળા તલનું દાન કરો, એ પણ તમારા માટે ઉત્તમ રહેતું જણાશે। જય ગણેશ। ભગવાનભાઈ, ખાસ કરીને કોઈ પણ જે ગ્રહ હોય છે તેનું જે રાશિ પરિવર્તન હોય છે તે તમામ રાશિ પર અસર કરતું હોય છે, ને તેમાં પણ જ્યારે સૂર્યનું રાશિ પરિવર્તન હોય તો ચર્ચા કરવી ખૂબ જ અનિવાર્ય બની જાય છે। સૂર્યનું રાશિ પરિવર્તન તમામ રાશિ પર કેવી અસર પહોંચાડે? તોરલબેન, જોવા જઈએ તો આપણે એક મકર સંક્રાંતિને ઓળખીએ છીએ। બિલકુલ, તમને ખ્યાલ હશે કે દર મહિને એક સંક્રાંતિ આવે છે અને દર મહિને જે સંક્રાંતિ આવે છે એ સૂર્યનું રાશિ પરિભ્રમણ કહેવામાં આવે છે। દર્શક મિત્રો, દર મહિનાની અંદર આવતી સંક્રાંતિ, જ્યારે સૂર્યનું રાશિ પરિભ્રમણ થાય ત્યારે અલગ અલગ સંક્રાંતિ થતી હોય છે। મેષ સંક્રાંતિ, વૃષભ સંક્રાંતિ, ને હવે અત્યારે મકર રાશિની અંદર ગઈકાલે સવારે 8:17 સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થયું। સૂર્ય મહારાજ સિંહ રાશિના સ્વામી છે, મેષ રાશિની અંદર ઉચ્ચના બને છે અને તુલા રાશિની અંદર સૂર્ય મહારાજ નીચસ્થ બનતા હોય છે, અને આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન પોતાના પુત્રની રાશિની અંદર એટલે કે મકર રાશિની અંદર થયું। જ્યોતિષની દ્રષ્ટિએ બંને પિતા અને પુત્ર અને બંને દુશ્મન પણ છે, શનિ સૂર્ય સાથે શત્રુતા રાખે છે। હવે તમે બાગબાન પિક્ચર જોયું હશે કે જ્યારે અમિતાભ બચ્ચન પોતાનું બધું વેચી અને પોતાના દીકરાઓના ઘરે પોતે જાય છે ત્યારે કેવા પોતે બની જાય છે, ક્યાંક ને ક્યાંક પોતાના જીવનની અંદર તકલીફોનો દોર, એટલે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોઈ પણ પિતા પોતાના ઘરે રહેતા હોય ત્યારે સશક્ત રહેતા હોય અને જ્યારે પોતે પુત્રના ઘરે જતા હોય છે અને એમાં પણ બધું વેચીને જતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એને મનની અંદર કચાસ, મનની અંદર તકલીફ, આવી વસ્તુ ઉત્પન્ન થતી હોય। હા, બંનેના સંબંધો સારા હોય ને તોય મનની અંદર થોડો ઘણો કચકાટ તો રહેવાનો જ છે। એવી જ રીતે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક સૂર્ય શનિના ઘરની અંદર જઈ રહ્યો છે, જે નિર્બળ બની રહ્યો છે। હવે સ્વાભાવિક દ્રષ્ટિએ જોઈએ તો અલગ અલગ રાશિ ઉપર એની અલગ અલગ અસર પડતી હોય। સૂર્ય કોન્ફિડન્સનો કારક છે, સૂર્યને જ્યોતિષ જગતની અંદર આત્મવિશ્વાસનો કારક કહેવામાં આવ્યો છે, સૂર્ય એ પ્રતિષ્ઠાનો કારક છે। કોઈ વ્યક્તિનો સૂર્ય સારો હોય તો આવા વ્યક્તિઓને યશ, માન અને પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થાય। સૂર્ય હાડકાનો કારક છે, તમારે તમને જો હાડકાને લગતી સમસ્યા હોય તો સમજી લેવાનું કે સૂર્ય તમારો ક્યાંક ને ક્યાંક દૂષિત બની રહ્યો છે, જેના લીધે તમને આ વસ્તુ સર્જાઈ રહી છે। ધન રાશિની અંદર સૂર્ય મહારાજ અને મીન રાશિની અંદર સૂર્ય મહારાજ, જેને આપણે ધનારક અને મીનારક કહીએ છીએ, જેની અંદર શુભ કાર્ય કરવા વર્જિત હોય છે। હવે મકર રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિભ્રમણ ગઈકાલે સવારે 8 વાગ્યાથી થઈ ગયું, જેના લીધે જોવા જઈએ તો હવેથી શુભ કાર્યોની શરૂઆત થશે। પરંતુ આપણે જ્યારે આજે રાશિ ભવિષ્યની વાત કરી રહ્યા છીએ કે મકર રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિભ્રમણ તમારી રાશિ ઉપર કેવી અસર કરશે, તો સાથે સાથે બીજા ગ્રહો જોવા પણ બહુ જરૂરી હોય। આ 17 તારીખે ગુરુ મહારાજ અસ્તના બની જશે, ગુરુ અસ્તનો બની જશે, કારણ કે સૂર્યથી નજીક જે કોઈ પણ ગ્રહ જાય એ ગ્રહ પોતે અસ્તનો બની જતો હોય છે, એટલા માટે ગુરુ મહારાજ પણ અસ્તના બનશે। અત્યારે શનિ મહારાજ પણ અસ્તના ચાલી રહ્યા છે, એટલે સૂર્ય પોતાનું જ્યારે બળ ખોઈ બેસશે તો આ બાજુ શનિ મહારાજ પણ પોતાનું બળ ખોઈને બેઠેલા છે, એટલે સ્વાભાવિક દ્રષ્ટિ
दृष्टिए अलग अलग राशि पर एनी अलग अलग असर पड़े, परंतु अत्यारे पहला आपणे वात करीए देश अने दुनियानी। दर्शक मित्रों, मकर राशि नी अंदर सूर्य महाराज नो परिभ्रमण एक महीना सुधी रहेशे, कारण के दर महीने सूर्य महाराज राशि परिवर्तन थता होय। सव्वा बे दिवसे चंद्र महाराज नु राशि परिभ्रमण होय, 18 महीने राहु महाराज नु राशि परिभ्रमण होय, 13 महीने गुरु महाराज नु राशि परिभ्रमण होय। एवी रीते सूर्य महाराज ज्यारे राशि परिभ्रमण करी अने मकर राशि नी अंदर पोते प्रवेश कर्यो छे, तो स्वाभाविक सूर्य एटले राजा, ग्रह मंडळना राजा तरीके सूर्यने ओळखवामां आवे। पोताना पुत्रनी राशिनी अंदर जईने पोते निर्बळ बन्या छे, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ મહિના દરમિયાન सरकार सामे घणी नवी चैलेंज आवी शके। आ एक महीना नी अंदर आपणे जोई शकशुं के घणी बधी समस्या उत्पन्न थती जणाशे। आ एक महीनानो समयगाळो एवो रहेशे के जेनी अंदर शेर बजारनी अंदर थोड़ीक तेजीनो माहोल पण आपणे जोई शकीशुं। आ एक महीनानी अंदर व्यापारनी दृष्टिए उत्तम लाभ मळता जणाशे, परंतु मोंघवारीनुं प्रमाण थोड़ू घणुं वधतुं पण जणाय। गोल्डना भाव पण वधी शके छे, सिल्वरनी अंदर थोड़ी नबळाई आवे एवी संपूर्ण शक्यताओ बनी रही छे। आ खास करीने आ एक महीनानो जे समयगाळो छे, आ समयगाळानी अंदर अलग अलग राशि उपर एनी अलग अलग असर रहेशे। तमारी राशि ऊपर एनी केवी असर थाय छे, ने जो मकर राशि नी अंदर सूर्य महाराज नी तमारी राशि ऊपर खराब असर थई रही छे, तो एना माटे कया उपायो करवा, ते माटे आप जोता रहो। जय गणेश। મુકુદભાઈ, ખાસ કરીને શુભ રંગ, શુભ આંક અને શુભ દિશા વિશે પણ સાથે માર્ગદર્શન આપી દઈએ। દર્શક મિત્રો, અંકની વાત કરીએ, કારણ કે જ્યોતિષ શાસ્ત્રની અંદર અંક જ્યોતિષનું વિશેષ પ્રકારનું મહત્વ રહેલું છે। જ્યારે આપણે સ્વાભાવિક રીતે કોઈ પણ બિઝનેસની શરૂઆત કરતા હોઈએ તો એની અંદર એક નામ સજેસ્ટ કરતા હોય છે, ને એ નામ અંક જ્યોતિષના આધારે થતું હોય। જ્યારે આપણે સિગ્નેચર કરતા હોઈએ તો એ સિગ્નેચરની અંદર પણ આ બધી વસ્તુઓ જોવામાં આવતી હોય। તમારી સિગ્નેચર તમને ડાઉનમાં પણ લઈ જાય અને તમારી સિગ્નેચર તમને અપમાં પણ લઈ જાય, એટલે ક્યાંક ને ક્યાંક તમારી સિગ્નેચર દ્વારા તમે સારો લાભ પણ મેળવી શકો। તો વાત આજે અંક જ્યોતિષની કરી રહ્યા છીએ, ત્યારે આજના દિવસ માટે તમારો 6 અંક તમારા માટે લાભદાયી રહેશે। 6 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળે। કલરની જો વાત કરીએ તો આજના દિવસની અંદર કયો કલર તમને લાભ આપે, તો સફેદ કલર અને દૂધિયા કલરનો તમારે ઉપયોગ કરવો જોઈએ। સફેદ અને દૂધિયા કલરનો ઉપયોગ અવશ્ય આપને આપના જીવનની અંદર સારી એવી સફળતા લાવતો જણાશે। આજના દિવસની અંદર શુભ સમય એવો કયો છે કે જે સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે। આજે બપોરે 12:22થી 1:05 સુધીનો સમય તમારા માટે ઉત્તમ બની રહ્યો છે। વાત કરીએ આજની શુભ દિશાની કે કઈ દિશા તમારા માટે લાભદાયી ને સાથે સાથે રાહુકાળની, તો બપોરે 11:23થી 12:43 સુધી રાહુકાળ છે। આ સમયગાળામાં યાત્રા પ્રવાસ કરવા વર્જિત છે। જો આપે યાત્રા પ્રવાસ કરવા આવશ્યક હોય તો 5 ડગલા પાછળ ચાલી અને પછી યાત્રા પ્રવાસ કરશો તો અવશ્ય લાભ મળી શકશે। ને વાત કરીએ આજે શુભ દિશાની, દર્શક મિત્રો આજના દિવસની અંદર પૂર્વ, ઉત્તર અને ઈશાન આ 3 દિશા તમારા માટે લાભદાયી છે, અને અશુભ દિશાની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે આજના દિવસની અંદર અશુભ દિશા તમારા માટે દક્ષિણ, પશ્ચિમ અને નૈઋત્ય છે। દક્ષિણ દિશા એટલે કે ખાસ કરીને જોવા જઈએ મંગળ મહારાજની દિશા, પશ્ચિમ એટલે શનિ મહારાજની દિશા, અને નૈઋત્ય એટલે રાહુ મહારાજની દિશા તમારા માટે અશુભ બની રહી છે। આ દિશા તરફ આજે તમારે પ્રથમ પ્રયાણ ન કરવું હિતાવહ છે। દર્શક મિત્રો, આપણે જ્યારે રસોડાની અંદર બેનો રસોઈ કરતા હોય છે તો આ રસોઈની અંદર તમે એવી સાવધાની, કારણ કે ગઈ વખતે વાસ્તુનો જે આપણે પ્રોગ્રામ રવિવારે લેતા હોઈએ છીએ એની અંદર આપણે વાત કરી હતી કે એક તાવડી, એક તવો તમારું ભાગ્ય ચમકાવી પણ શકે અને તમારું ભાગ્ય બગાડી શકે। એવી રીતે તમારા બેડરૂમની અંદર રાખેલી તમારી બેડશીટ અને તમારો બેડ એ પણ ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં, દાંપત્ય જીવનમાં લાભ પણ અપાવી શકે અને દાંપત્ય જીવનમાં ઝઘડા પણ કરાવી શકે। જોતા રહીશું, પરંતુ આજે વાત કરીએ સૂર્યના રાશિ પરિભ્રમણની। જય ગણેશ। મુકુદભાઈ, પ્રથમ બે રાશિ વિશે વાત કરી લઈએ, મેષ અને વૃષભ રાશિના જાતકોનો દિવસ કેવો જશે? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની મેષ રાશિ પર અસર। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ, આવા મેષ રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર તમને પ્રસન્નતાનો અનુભવ થતો જણાશે। આજે કોઈ પણ કાર્ય તમે હાથમાં લેશો તો અવશ્ય તમે એને પરિપૂર્ણ કરી શકશો। સ્નેહીજનોનો સંપર્ક તમારા જીવનમાં લાભ આપી શકે છે, તમને ઉત્તમ પ્રકારનો ફાયદો પણ આપી શકે છે। આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોને વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળશે અને તમારા કાર્યોને તમે અવશ્ય સિદ્ધ કરી શકશો। કયો ઉપાય આજે તમારું ભાગ્ય ચમકાવી શકે? નાના નાના ભૂલકાઓ હોય ને, એ ભૂલકાઓના જે તલના લાડુ અર્પણ કરો, અવશ્ય આપને સારો લાભ રહેશે। દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ કે મકર રાશિની અંદર સૂર્યનું રાશિ પરિભ્રમણ મેષ રાશિ પર કેવી અસર કરશે। મેષ રાશિવાળા જાતકોને આજના દિવસની અંદર દરેક કામની અંદર સફળતા મળવાની, એટલે કે એક મહિના દરમિયાન તમને કામકાજની અંદર સફળતા મળવી નિશ્ચિત છે।
खास करीने जोवा जोईए तो तमे जे कार्य माटे मेहनत करता हशो, परिश्रम करता हशो, अवश्य ए कार्यने तमे परिपूर्ण करी शकशो। पदोन्नति अन्य अंदर तमने लाभ मळी शके, तमारी इच्छा अनुसार तमे कदाच बदली करवाना प्रयत्न करो तो अवश्य तमने बदली मळती जणाय। सारो लाभ जोईतो होय तो शुं करवुं जोईए? सूर्यनो मकर राशिमां प्रवेशनो सारा लाभ माटे थई अने आपे रोजने माटे आदित्य हृदय स्तोत्रनो पाठनुं श्रवण करवो जोईए, अवश्य लाभ मळे। वात करी लईए वृषभ राशिनी। वृषभना अक्षर छे बहु, जेनो स्वामी बने छे शुक्र महाराज। आवा वृषभ राशि वाला जातको माटे आजना दिवसनी अंदर सरकारी कामकाज कोई पण प्रकारना तमे हाथमां लेशो तो अवश्य सफळता मळती जणाशे। तमारा गवर्नमेंट ने लगता कोई पण प्रकारना कार्य होय, गवर्नमेंट कॉन्ट्राक्ट होय, गवर्नमेंट ने लगतुं कोई पण प्रकारनुं कार्य होय तो सारो लाभ मेळवी शको। करेला कर्म, करेला कार्य तमारा माटे फळदायी बनशे, कारण के कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। तमे खास करीने जोवा जईए तो कोई पण फळनी आशा राख्या वगर जो आजे कर्म करशो तो अवश्य सारो लाभ मळशे। व्यवसायनी अंदर सारा लाभनी शक्यताओ बनी रही छे। उपाय करवो जोईए जेथी लाभ मळे? गाय माताने घास अर्पण करो, अवश्य सारो लाभ मळशे। वात करीए मकर राशिनी अंदर सूर्यनुं राशि परिभ्रमण तमने केवो लाभ आपशे, केवुं नुकसान आपशे? अचानक आ एक महीना दरमियान मुश्केलीओ उत्पन्न थती जणाशे, समस्याओ उत्पन्न थती जणाशे। खास करीने જોવા જોઈએ તો તમારા પ્રિયજનો, તમારા સંબંધીઓ, એનાથી તમારે વિયોગ થઈ શકે છે, એની આરે વૈચારિક મતભેદો ઉત્પન્ન થઈ શકે છે। સફળતા ક્યાંક ને ક્યાંક એની અંદર ઘણી બધી બાધાઓ આવશે, રૂકાવટો આવશે, અને આ રૂકાવટોને દૂર કરવી તમારા માટે બહુ જ જરૂરી છે। નવા નવા કામકાજ શરૂ કરવામાં પણ બાધાઓ, રૂકાવટો આવી શકે છે। કયો ઉપાય તમારી આ બાધાઓને દૂર કરી શકે? રોજને માટે ગાયત્રી મંત્રનો જપ કરો, બની શકે તો તમારા પિતા તુલ્ય વ્યક્તિ અથવા પિતાનો ચરણ સ્પર્શ કરીને દિવસની શરૂઆત કરો, અવશ્ય સારો લાભ મળતો જણાશે। જય ગણેશ। ચોટીલાથી એક કોલર આપણી સાથે જોડાયા છે, કૈલાશબેન। હલો, હલો જી કૈલાશબેન। હા, ભાગ્યશ્રી બોલું છું, મારે મારા ભાઈ વિશે પૂછવું છે। હા જી, જન્મ તારીખ 13/6/1992 જી। જન્મનો સમય? જન્મનો સમય સવારના 5 વાગે। અને જન્મ સ્થળ થાનગઢ। બરાબર, ચોટીલા થાનગઢ। હા, થાનગઢ। ઓકે, શું પૂછવાનું હતું બેન? મારા ભાઈ વિશે પૂછવું છે, મારા ભાઈનો મગજ બહુ તેજ છે, એ કાંઈ પૈસા બહુ બગાડે છે, અને એમને રાશિ પ્રમાણે નામ નથી પાડેલું। આની વૃશ્ચિક રાશિ આવે છે? ચલો મગજ નું આપણે જોઈ લઈએ। દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિના જન્માક્ષર માં જયારે અગ્નિ તત્વ બળવાન થતું હોય ત્યારે એનો સ્વભાવ ઉગ્ર રખાવે, વાયુ તત્વ બળવાન થતું હોય ત્યારે વ્યક્તિને વિચારધારાઓનું પ્રમાણ વધારે રહે, જ્યારે જલ તત્વ બળવાન થતું હોય તો એના મનની અંદર લાગણીઓ વધારે આવે અને વિચારશીલ વધારે રહેતો હોય છે। આવી રીતે દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિની કુંડલી, એ કુંડલી દ્વારા એનું ભવિષ્ય આપણે જોઈ શકતા હોઈએ, કારણ કે આપણું શરીર પંચતત્વથી બનેલું, પૃથ્વી પંચતત્વથી બનેલી હોય, એટલે એકાદ તત્વ આગું પાછું થાય એટલે એ રિલેટેડ પ્રોબ્લેમ્સ આપણા શરીરની અંદર થવાની છે। હવે વૃષભ લગ્નની કુંડલી બની રહી છે, સૂર્ય શુક્ર પહેલા સ્થાનની અંદર છે, 12મા સ્થાનની અંદર મેષનો મંગળ એટલે કે સ્વગૃહી મંગળ બિરાજમાન છે। હવે પહેલું એટલે કે માઇન્ડનું સ્થાન, મગજનું સ્થાન, અને એ જગ્યાએ સૂર્ય મહારાજ બિરાજમાન છે અને સાથે શુક્ર છે, શોખીન માણસ છે, અને એના લીધે પૈસા વધારે વ્યય કરી રહ્યા છે। ઓલરેડી એમના જન્માક્ષરમાં 12મા સ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે, ગુસ્સો વધારે આવે છે, સ્વગૃહી બુધ મહારાજ છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કામ હોય ત્યારે મધુર શબ્દોનો પ્રયોગ કરી લઈએ। અને મકર રાશિની અંદર શનિ મહારાજ છે, થોડુંક લેઝી ખાતું એમનું છે। 7મા સ્થાનની અંદર વૃશ્ચિક રાશિનો ચંદ્રમા નીચસ્થ બની રહ્યો છે, જેના લીધે આ વ્યક્તિને અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય, અને જેના લીધે ક્રોધની અંદર, ગુસ્સાની અંદર શું કાર્ય કરે એને ખબર ના પડે, અને કાંઈક એને કહો તો વધારે ખોટું પણ લાગી જાય। હવે આમના જન્માક્ષર મુજબ કયા ઉપાયો એને સારો લાભ આપી શકે, જીવનમાં સફળતા આપી શકે અને ઉત્તમ પ્રકારનો ફાયદો મળી શકે? પહેલામાં વેલા જોવા જઈએ બેન, તો એને બુધ અને કેતુ આ બંને ગ્રહો સાથે છે। કેતુ છે એ ક્યાંક ને ક્યાંક પીપાસુ ગ્રહ છે, હવે જેના લીધે જોવા જઈએ તો એમના જન્માક્ષર મુજબ બુધની સાથે કેતુ બિરાજમાન છે। નાણાકીય સફળતા સારી પ્રાપ્ત કરવા માટે રોજ ગણપતિ મંત્રનો એમણે જપ કરવો જોઈએ, બની શકે તો સૂર્ય અને ચંદ્ર આ બંને ગ્રહો આમ સામે બિરાજમાન છે, જેના લીધે એમના જન્માક્ષર મુજબ રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને ચંદનવાળું જલ અર્પણ કરવું જોઈએ, ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરી લેવો જોઈએ, અને બની શકે તો રાહુ મહારાજની પૂજા બેન અવશ્ય કરાવી લેજો, જેથી સારો લાભ મળતો જણાશે। જય ગણેશ।
दर्शक मित्रों, आपने मन में पण कोई सवाल होय जेनु समाधान आप ज्योतिष शास्त्र माध्यम थी इच्छता हो तो आप अमने फोन करी शको छो। मुकुंद भाई पासे थी आपना प्रश्ननु समाधान लावानो पूरेपूरो प्रयास करवामां आवशे, परंतु अत्यारे रोकाईए छे एक ब्रेक माटे। ब्रेक बाद भविष्य दर्शन कार्यक्रम में पुनः स्वागत है। आगळनी बे राशि एटले के मिथुन अने कर्क राशि जातकों आजनो दिवस केवो पसार थशे जाणीए मुकुंदभाई पासेथी। दर्शक मित्रों, बात करी रह्या छीए त्रीजी राशि एटले के मिथुन राशि नी। मिथुन राशि के जेना अक्षर छे क छे ने ग, जेनो स्वामी बने छे बुद्ध महाराज। आवा मिथुन राशि वाला जातको माटे आजे शुं थशे? आजना दिवस में कामकाज में तमने निराशानो अनुभव थतो जणाय। आजना दिवस की अंदर संतान अंगे थोड़ी घनी प्रश्नों की चिंता रहे, माटे तमारे संतानना कार्यों ने व्यवस्थित रीते परिपूर्ण करवा बहु जरूरी रहे। आजना दिवस की अंदर तमारा मित्र वर्तुळनो तमने सहयोग मळे, एटला माटे ज आपणामां एवी कहेवत छे के मित्र एवो शोधीए जे ढाल सरीखो होय, दुखमां आगळ अने सुखमां पाछळ जाय। एटले आजे तमारा मित्रोनो तमने साथ सहकार मळशे अने जेना द्वारा तमने सारो एवो लाभ पण मळतो जणाय। कयो उपाय आजे तमने लाभ आपी शके? किडियारू पूरो अवश्य तमने लाभ मळशे। वात करी लीए मिथुन राशिवाळा जातको माटे सूर्यना मकर राशि परिभ्रमणनी। मकर राशि की अंदर परिभ्रमण होवाना लीधे बीमारी शक्यताओ वधी सके छे, माटे खान पान की अंदर परहेजी राखवी तमारे बहुत जरूरी है। परिवार की अंदर कलह कलेश उत्पन्न न थाय ते अंगे परहेजी राखवी तमारे आवश्यक रहेशे। परिवार की अंदर अणधारिया झगड़ाओनुं प्रमाण थई सके छे, खास करीने तमारा उपली अधिकारी वर्ग होय ए तमाराथी नाराज थई सके, माटे तमारे तमारा काम में समय ने ध्यान में राखी कार्य करवू बहुत जरूरी है। भ्रम ना कारणे हानि थई शके, माटे कोईपण प्रकार ना भ्रम में कोईपण व्यक्ति की बातों में न आवू तमारा माटे लाभदायी है। कयो उपाय तमने लाभ आपी शके? दर रविवार ना दिवसे घऊं फळ अने गोळनु दान करो, अवश्य आपने सारो लाभ मळशे। वात करीए कर्क राशिनी। कर्कना अक्षर छे ड ने ह, जेनो स्वामी बने छे चंद्र महाराज। आवा कर्क राशिवाळा जातकों माटे आजना दिवसनी अंदर खास करी धन अने माननो व्यय थतो जणाशे। आजे तमे तमारा कार्यने सिद्ध करवा माटे प्रयत्न करशो तो सारो लाभ मळी शके। नौकरियात वर्ग ने परेशानी तकलीफनो दौर वधी शके छे, क्यांक ने क्यांक कार्यबोज पण वधतो जणाशे। आजना दिवसनी अंदर मानसिक तनावनी स्थितिनुं सर्जन थतुं जणाय। आजे शुं उपाय करवो जोईए? गरीब गरीब नाना जे भૂલકાઓ હોય આવા ભૂલકાઓને આજે તમે ગોળથી બનેલી વસ્તુઓનું દાન કરો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે। વાત કરી લઈએ દર્શક મિત્રો કર્ક રાશિવાળા જાતકોને સૂર્યના મકર રાશિમાં પરિવર્તનની। યાત્રા तमने सारो लाभ आपी शके छे। खान पान में परहेजी राखवी बहु जरूरी है। मानसिक भ्रम थी तमने हानिओ पण शक्यता थई शके छे। शारीरिक श्रम की अंदर वृद्धि नु प्रमाण जोवा मळे। आ समय की अंदर सारो लाभ जोईतो होय तो तमारे शुं उपाय करवो जोईए? बनी शके तो भगवान गणेश की आराधना करो, भगवान गणेश की उपासना करो ने गणपति मंत्रना जप करो, अवश्य तमने सारो लाभ मळतो जणाशे। जय गणेश। महिसागर थी कॉलर छे आपणी साथे पार्थ भाई। हेलो। हेलो, हां जी। मारे मारा बेन विषे पूछवू छे जी। एनी जन्म तारीख है 20/5/1997। 20/12/97 ने सर? 20/5/1997। ओके। समय? समय से बपोर 1:45। जन्म स्थल से कालोल पंचमहाल। शु प्रश्न पूछवानो हतो आपनी बेन विषे? मारे ए पूछवू हतु के ना लग्न ना योग केम केम छे, एमा मंगल छे के नहीं, केम के एना लग्न मा अड़चणो बहु उभी थाय छे, અને આગળ નોકરી અને સ્વાસ્થ્ય વિશે કેવું છે એનો ઉપાય બતાવશો ને? ચોક્કસ। दर्शक मित्रों, वात ज्यारे मंगल दोष नी आवती होय, घणा बधा लोको आपणे एवुं विचारता होईए छीए के 1, 4, 7, 8 અને 12 आ स्थान में मंगल है एटले मंगल दोष गणवामां आवे, परंतु दर्शक मित्रों आपणा ज्योतिष शास्त्र की अंदर घणी बधी वस्तुओं में एनी अंदर एने नकारवामां आवेलो छे। ज्यारे मंगल अस्तनो बनतो होय त्यारे पण मंगल दोष नथी कहेवातो, ज्यारे मंगल अमुक राशि की अंदर बिराजमान होय तो पण मंगल दोष नथी बनतो। आवी रीते जोवा जईए तो मंगल दोषनुं जोवामां आवतुं होय, परंतु तमारी बेनने जन्माक्षर की बात करिए तो सिंह लग्ननी कुंडली बनी रही है। मंगल महाराज पहला स्थान की अंदर विराजमान है एटले मंगल दोष एमने अवश्य बनी रह्यो छे, कारण के 25° मंगल छे, सिंह राशिनो मंगल छे, सिंहनो अधिपति सूर्य पोते कर्मस्थान की अंदर शुक्रनी साथे विराजमान छे। हवे आमनी राशि बनी रही है, खास करीने तुला एटले के रत राशि बनी रही है, सिंह राशिनो मंगल मंगल दोष जे लग्ननी अंदर विलंब अने चॉइस प्रॉब्लम क्रिएट करावडावे। दाम्पत्य जीवन में जे कोई पण व्यक्ति ने मंगल दोष होय, जो सामेवाळा पात्र ने मंगल न होय, शनि न होय अथवा गुरु पावरफुल न होय तो दाम्पत्य जीवन में वैचारिक मतभेदों नुं प्रमाण रखावी शके एम छे।
આગળ આપણે મંગળ દોષ વિશે તો ઘણા બધા પ્રોગ્રામો કરેલા, છતાં પણ આપણે આગળ જોતા જ રહીશું. પરંતુ હવે તમારી બેનના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો એપ્રિલ મહિના પછી આમનો લગ્ન યોગ ચાલુ થઈ રહ્યો છે. અત્યારે એને ગુરુની મહાદશા ચાલે છે, ચંદ્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે, અને ચંદ્રની પ્રત્યંતર દશાની અંદર મંગળની પ્રપ્રત્યંતર દશા આગામી 18 તારીખથી ચાલુ થશે. એટલે આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઓલરેડી એપ્રિલ મહિના પછી યોગ ચાલુ થશે, જેમાં 18 જાન્યુઆરી પછી તમે સારા પાત્રને ગોતવાની શરૂઆત કરશો તો લાભ મળી શકે, જેમાં વૃશ્ચિક રાશિ, કુંભ રાશિ, મિથુન રાશિ અને કન્યા રાશિ આ 4 રાશિ સાથે લેણા દેણી છે. નાગદોષ અને શ્રાપિત દોષ બે વસ્તુ બની રહી છે, એટલે કે આ બે વસ્તુની પૂજા તમારે અવશ્ય કરવી જોઈએ. મંગળવારના દિવસે લાલ કલરનો ઊનનો દોરો લેવાનો, ભગવાન ગણેશના ચરણ કમલની અંદર તમારે અર્પણ કરવાનું, ગણપતિ મંત્રના 108 વખત જપ કરી અને ત્યારબાદ એ લાલ કલરનો દોરો પોતાના જમણા કાંડે બાંધી દેવાનો. અવશ્ય લગ્નની અંદર આવતી બાધાઓ દૂર થશે અને સારામાં સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. દર્શક મિત્રો, રાશિમંડળની 12 રાશિમાંની પ્રથમ 4 રાશિનું રાશિકથન આપણે જાણી ચૂક્યા છે અને રાશિનું રાશિકથન પણ જાણીશું, પરંતુ સમય થઈ ગયો છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આગળ વધીશું અને સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ મુકુંદભાઈ કેવો પસાર થશે જણાવી દઈએ. દર્શક મિત્રો, વાત કરી રહીએ છીએ આત્માનો કારક ગ્રહ સૂર્ય, જેનું રાશિ પરિવર્તન મકર રાશિની અંદર થયું. તો આજના દિવસમાં તમારી રાશિ ઉપર શું અસર? સિંહના અક્ષર છે મને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકોને દરેક કામકાજની અંદર આજે સફળતા મળતી જણાશે. આજે તમે તમારા ધારેલા કાર્યને સફળ બનાવી શકશો. વ્યવસાયની અંદર નવી નવી તકો તમને મળતી જણાય, આ તકને તમે ઝડપી લેશો તો તમને સારામાં સારો લાભ પણ પ્રાપ્ત થશે. જે લોકો નોકરી કરી રહ્યા છે આવા લોકોને બઢતીની શક્યતા મળી શકે છે. આજના દિવસની અંદર તમને યશ, માન અને પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થતા જણાય. પારિવારિક સંબંધોની અંદર પણ તમને લાભ મળવાની સંપૂર્ણ શક્યતાઓ છે. કયો ઉપાય તમારું ભાગ્ય ચમકાવી શકે? તમારા ઘરની અંદર કોઈ નાનું બાળક હોય એને આજે ચોકલેટ અર્પણ કરો, અવશ્ય સારો લાભ રહેશે. વાત કરી લઈએ સિંહ રાશિવાળા જાતકોને, મકર રાશિની અંદર રહેલા સૂર્ય મહારાજનું કેવું પરિભ્રમણ થશે? કોઈ પણ પ્રકારનો જૂનો અઠીલો રોગ હશે તો આ સમયમાં મુક્ત થવા માટેના પ્રયત્ન કરો તો લાભ મળી શકે. મન તમારું પ્રસન્ન રહેશે, ખેલકૂદની અંદર વગેરે વસ્તુની અંદર તમારી રુચિ વધશે, જેના દ્વારા તમને સારામાં સારો લાભ પણ મળી શકે. અનાવશ્યક માનસિક સંઘર્ષ ટાળવો તમારે બહુ જ જરૂરી છે. ખાસ કરી અને કયો ઉપાય જે સૂર્યના મકર રાશિના પરિવર્તનની અંદર તમને લાભ આપી શકે? રોજ સવારના પોરમાં ગાયત્રી મંત્રનો જપ કરો, અવશ્ય સારી સફળતા મળશે. વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આવા કન્યા રાશિવાળા જાતકો માટે આજે વ્યવસાયની અંદર, કામકાજની અંદર ઉત્તમ પ્રકારની સફળતા મળતી જણાશે આજના દિવસની અંદર. ખાસ કરી અને કન્યા રાશિવાળા જાતકો છે ને, પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી પણ વિજય મળી શકે. ખાસ કરી અને કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર મહેનત વધારે કરવી પડે, ફળનું પ્રમાણ તમને થોડુંક ઓછું મળતું જણાય, પરંતુ આત્મવિશ્વાસનું બળ તમને વધતું જણાશે. સૂર્યનું મકર રાશિની અંદર પરિભ્રમણ ખાસ કરીને કન્યા રાશિવાળા જાતકો માટે અનાવશ્યક માનસિક કષ્ટ લઈને આવશે, બીમારી વગેરે વસ્તુ થઈ શકે છે અને પ્રિયજનોથી છુટકારો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પ્રિયજનોથી તમારે સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે, જેના લીધે એનાથી દૂર પણ જવું પડી શકે છે. શું ઉપાય કરવો જોઈએ જેથી આપને સારો લાભ મળતો જણાય? તમારા કુલદેવીની આરાધના કરો, દુર્ગાના 32 નામનો જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળશે. દર્શક મિત્રો, ઉત્તરાયણનો પર્વ આપણે ગઈકાલે મનાવી ચૂક્યા. ભીષ્મ પિતામહ પોતે પોતાના પ્રાણનો ત્યાગ, દક્ષિણાયનની અંદરથી ઉત્તરાયણની શરૂઆત થઈ ત્યાં સુધી પોતે પોતાના પ્રાણને સાચવીને રાખ્યા હતા. બાણની શૈયા ઉપર પોતે બિરાજમાન હતા, છતાં પણ પોતાના પ્રાણનો ત્યાગ નહોતો કર્યો. ઉત્તરાયણના દિવસે પોતે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો, એટલે કે એવો આ પર્વ ચાલુ થઈ ગયો છે. એટલે ઉત્તરાયણ એવું ચાલુ થઈ ગયું છે કે જેની અંદર તમે કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કરી શકો, તમે મંત્ર શક્તિને જાગૃત કરી શકો, તમે તમારી આધ્યાત્મિક શક્તિનું લેવલ વધારી પણ શકો ને તમારા કાર્યોને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, કાર્યની અંદર બળ પ્રાપ્ત કરવા માટે આ ઉત્તરાયણનું પર્વ બહુ મહત્વનું હોય છે. તો આ ઉત્તરાયણના પર્વની અંદર તમે તમારા કાર્યોની સિદ્ધિ માટે કયા મંત્રનો જપ કરો કે જેથી તમને લાભ મળી શકે, આ વિષય ઉપર પણ આપણે આગળ ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. સુરતથી કોલર છે આપણી સાથે રીટાબેન. હેલો. હેલો. હા જી, હું રીતાબેન બોલું છું. મારે મારી સિસ્ટરની બેબી વિશે પૂછવું છે. જી. એનું નામ છે શિવાની અને એની બર્થડેટ છે 24/5/2003. જન્મનો સમય 8:15 સુરત, સાંજે. 8:15 સાંજે સુરત. શું પ્રશ્ન હતો તમારી ભાણી વિશે? એ મારે એ પૂછવું છે કે એનું ભવિષ્ય કેવું છે અને વિદેશ યોગ છે કે નહીં, કારણ કે એના ડાયવોર્સ થઈને એના પપ્પા સાથે રહે છે. એટલે કોન્ટેક્ટ તો નથી, પણ આગળનું ભવિષ્યનું કેવું છે ને એ વિશે જાણવું છે. જી, ચલો વાત કરી લઈએ એમના જન્માક્ષરની. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિના હોરોસ્કોપ, કોઈ પણ વ્યક્તિના જન્માક્ષર
એમાં અલગ અલગ સ્થાન ઉપરથી અલગ અલગ વસ્તુ તમે જાણી શકતા હો, જેની અંદર સાતમું સ્થાન જેને આપણે પતિ અને પત્ની માટેનું સ્થાન કહ્યું છે, સાતમું સ્થાન જેને આપણે ભાગીદારીનું સ્થાન કહ્યું છે, અંગની વાત કરવામાં આવે તો પેટની નીચેનો હિસ્સો પણ એ સપ્તમ સ્થાનથી જોવામાં આવતો હોય. હવે બેનના જન્માક્ષરની અંદર વૃષભ રાશિની અંદર સૂર્ય અને રાહુ સપ્તમ સ્થાનમાં છે, જેના લીધે દાંપત્ય જીવનનું સુખ આના નસીબમાં ઓછું લખેલું છે, જેના લીધે એક વખત ડિવોર્સ થઈ ગયા. સપ્તમાધિપતિ શુક્ર પોતે બુધની સાથે છઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અમુક અમુક સમયાંતરે શારીરિક સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે અને લગ્ન જીવનની અંદર બાધાઓ પણ કરાવડાવે. બારમા સ્થાનનો અધિપતિ શુક્ર, જે વિદેશનું સ્થાન કહેવામાં આવે અને વિદેશના સ્થાનમાં વિદેશ માટે થઈ અને પાપ ગ્રહો બળવાન હોવા બહુ જરૂરી છે, અને એ બેઝ ઉપર તમારે તમારી જે ભાણી છે એના જન્માક્ષરની અંદર બારમા સ્થાનનો સ્વામી શુક્ર બુધની સાથે બિરાજમાન છે, જેથી આને વિદેશ યોગ બની રહ્યો છે. પરંતુ 99.99% ભાગ્યમાં રહેલો ગુરુ વિદેશની અંદર રૂકાવટો ઉત્પન્ન કરાવડાવશે. ક્યાંક ને ક્યાંક એમ લાગે કે નહીં વિઝા મળી જ જશે, અથવા તો વિઝા મળી ગયા છે હવે જવાની ટિકિટ બુક થઈ ગઈ છે તો ન્યા જઈને પણ પ્રોબ્લેમ્સો ઉત્પન્ન કરાવડાવે. કયો ઉપાય તમને સારો લાભ આપી શકે? સૂર્ય રાહુના ગ્રહણ યોગની પૂજા કરાવવી જરૂરી છે, પરંતુ તમારે એની યારે કોન્ટેક્ટ નથી તો તમે કઈ રીતે ઉપાય આપશો? બસ ભગવત ભજન કરો, એના માટે સારામાં સારો લાભ મળે એ માટે પ્રભુને પ્રાર્થના કરો, અવશ્ય સારામાં સારો લાભ મળશે. જય ગણેશ. જૂનાગઢથી નેક્સ્ટ કોલર મોહિતભાઈ. હલો. હલો. હાજી હાજી, મારી જન્મ તારીખ છે 25/1998. સમય સમય સવારે 5:30 થી 6. 5:30 થી 6. જન્મસ્થળ જૂનાગઢ. જૂનાગઢ. મોહિતભાઈ, શું પ્રશ્ન હતો? જી, મારો પ્રશ્ન એ છે કે મારે ગવર્નમેન્ટ સેક્ટર કે પ્રાઇવેટ સેક્ટર અને જોબ માટે લેણા દેણી છે, અને બીજું એ કે ભાગ્યોદય ક્યારે થશે? જુઓ, કોઈ પણ વ્યક્તિનું ભાગ્યસ્થાન ઉપરથી આપણે નક્કી કરી શકતા હોઈએ કે એને ભાગ્યનું બળ ક્યારે પ્રાપ્ત થશે, કારણ કે ભાગ્યમ ફલતિ સર્વત્ર. વ્યક્તિ મહેનત મજૂરી તો કરે છે, અને એટલા માટે જે કવિએ સુંદર મજાની કવિતા ગાઈ હતી કે જો પૈસા દરેક વ્યક્તિને પરિશ્રમથી મળતા હોય તો જે વ્યક્તિ મહેનત મજૂરી કરે છે આવા વ્યક્તિને પહેલમ વહેલા પૈસા મળે, જો બુદ્ધિથી મળતા હોય તો પંડિતોને પહેલમ વહેલા મળે. એટલે ક્યાંક ને ક્યાંક પૈસા જે ભાગ્યથી મળતા હોય છે, અને જે વ્યક્તિને ભાગ્યનો સાથ સહકાર સારામાં સારો પ્રાપ્ત થઈ જાય એ વ્યક્તિ પોતાના જીવનની સમસ્યાનો અંત અવશ્ય લાવી શકે છે. હવે તમારા ભાગ્યની અંદર સિંહ રાશિનો રાહુ બિરાજમાન છે, મંગળ ગુરુ અને કેતુ બિરાજમાન છે. અમુક સમયે બોસ તમારું કોન્ફિડન્સ લેવલ ઘટી જાય છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બુધ અને શુક્ર પહેલા સ્થાનમાં ધનરાશિના સાથે બિરાજમાન છે અને મકરનો સૂર્ય બિરાજમાન છે. મહેનત પરિશ્રમ કરવા છતાં તમને ફળનું પ્રમાણ ઓછું મળે. ગવર્નમેન્ટ સેક્ટર માટે હંમેશા સૂર્ય બળવાન હોવો જરૂરી છે. જે પોતાના પુત્રની રાશિમાં, જે હમણાં જ મેં વાત કરી કે પિતા જ્યારે પુત્રના ઘરે જાય ગમે એવા સારા સંબંધ હોય તો એ તકલીફ તો કરાવવાનો છે. એટલે ગવર્નમેન્ટ જોબની અંદર તમને થોડી ઘણી સમસ્યા ઉત્પન્ન થઈ શકે. સારામાં સારો લાભ તમને બિઝનેસની અંદર છે, જો બિઝનેસ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. પ્રાઇવેટ સેક્ટરની અંદર જોબ કરવી હોય તો પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ આપ જોબ કરી શકો છો. વૃશ્ચિકનો ચંદ્રમા બારમા સ્થાનની અંદર છે, જેના લીધે અમુક અમુક સમયાંતરે મનની અંદર હતાશાઓ ઉદ્ભવે. ક્યારેક ક્યારેક જોવા જઈએ તો આવડત હોવા છતાં સામે વ્યક્ત ન કરી શકો. મંગળવારે ભાખરીને ગોળનું ગાયને દાન કરજો. મંગળ કેતુની પૂજા અવશ્ય કરાવજો. બની શકે તો ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો અવશ્ય ધારણ કરાવી લેજો, જેથી સારો લાભ મળતો જણાય. જય ગણેશ. તુલા અને વૃશ્ચિક વિશે પણ વાત કરી લઈએ. તુલા રાશિ એટલે તોરલબેન તમારી રાશિ, વાત કરી લઈએ તુલા રાશિની. તુલા રાશિના અક્ષર છે રહેતા, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આવા તુલા રાશિવાળા જાતકો માટે આજે ભાગીદારી વર્ગ સાથે વૈચારિક મતભેદ રહેતો જણાશે. દાંપત્ય જીવનમાં પણ થોડો ખટરાગ રહી શકે છે, માટે આજે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. આજે નવા સંબંધો તમને નિરાશાઓ ઉત્પન્ન કરાવી શકે, જૂના સંબંધોને સાચવીને રાખશો તો અવશ્ય લાભ મળે. નોકરિયાત વર્ગને નવી નવી તકો પણ પ્રાપ્ત થતી જણાય. કયો ઉપાય તમારું ભાગ્ય ચમકાવી શકે? આજે પીળા કલરનો વધારે ઉપયોગ કરજો. પીળા કલરનો ઉપયોગ કરશો તો સારો લાભ મળશે. વાત કરી લઈએ તુલા રાશિવાળા જાતકોને શનિના મકર રાશિની અંદર પરિભ્રમણની કેવી અસર. એક મહિના સુધી તમારા સુખોની અંદર કમી મહેસૂસ થતી જણાશે. ક્યાંક ને ક્યાંક જે જૂની બીમારી હોય એનાથી ભય પણ થોડો થઈ શકે છે, માટે જૂની બીમારીનો ત્યાગ કરવા માટે સૂર્યની આરાધના કરવી તમારે બહુ જરૂરી છે. માન સન્માનમાં વૃદ્ધિ થઈ શકે, આવકમાં વધારો થઈ શકે, નવી કાર્ય યોજનાની અંદર પણ તમને લાભ સારો મળી શકે. રોજ બની શકે તો તમે ભગવાન સૂર્યનારાયણના 12 નામનો જપ કરજો. મિત્રાય નમઃ, સૂર્યાય નમઃ, આદિત્યાય નમઃ, આ 12 નામોનો તમે જે જપ કરશો તો અવશ્ય લાભ મળશે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર જે નને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે પરિશ્રમ પછી પણ તમારા કામ અધૂરા રહેતા જણાશે.
ક્યાંક ને ક્યાંક તમારા કાર્યની અંદર ઘણી બધી રૂકાવટો ઉત્પન્ન થઈ શકે છે અને આ રૂકાવટોને દૂર કરવી જરૂરી છે। સ્વજનોના હસ્તક્ષેપથી તમને લાભ મળવાની સંપૂર્ણ શક્યતાઓ બની રહી છે। નોકરિયાત વર્ગને સહયોગી અને સહકર્મચારી વર્ગનો સાથ સહકાર પણ મળતો જણાય। વૃશ્ચિક રાશિવાળા જાતકોને મકર રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિભ્રમણ જીવનમાં પ્રગતિ લાવી શકે છે। મહેનત પરિશ્રમ વધારે કરવો પડી શકે છે અને અવશ્ય તમને સારું એવું ફળ પણ મળતું જણાય। खास करीने आ समय गाळामां तमारा गुस्सा उपर क्रोध उपर काबू राखजो, नहींतर समस्याओ सर्जाई शके छे। वाणीनी अंदर तमारे काबू राखवो बहु ज जरूरी छे। कयो उपाय तमने लाभ आपी शके? बनी शके तो रोज तमारा पिताना चरण स्पर्श करो, अवश्य तमने सारो लाभ मळतो जणाय। जय गणेश। राधनपुर थी नेक्स्ट कॉलर छे आपणी साथे। हेलो। हेलो बेन, जय श्री कृष्ण। जय श्री कृष्ण मुकुंदभाई। जय श्री कृष्ण। जय श्री कृष्ण बेन। મારે મારી બેબી વિશે પૂછવું છે। આપની સુપુત્રીનું નામ? ઉર્વશી। જન્મ તારીખ? જન્મ તારીખ 29/2/1996। સમય? સમય સાંજે 6 વાગ્યાનો। અને જન્મનું સ્થળ બેન? રાધનપુર પાટણ। શું પ્રશ્ન હતો? એને નોકરી ક્યારે મળશે? એનું મગજ કામ કરતું નથી, બહુ ટેન્શન મારે છે। હવે નોકરી ક્યારે મળશે? શું અભ્યાસ કરેલો છે? અભ્યાસ બીએસસી કર્યો ને, અત્યારે હાલ કોર્સ કરે છે પેલા એનો, જીપીએસસીનો। ઓકે, ચલો હવે એમના આપણે જન્માક્ષર જોઈ લઈએ। પ્રથમ સ્થાનની અંદર સિંહ રાશિ બિરાજમાન છે અને સિંહનો અધિપતિ સૂર્ય મંગળની સાથે છે। થોડો ગુસ્સાવાળો સ્વભાવ રખાવડાવે। સૂર્ય મંગળનો અંગારક યોગ અગ્નિ તત્વ બળવાન, એટલે ક્યારેક ગુસ્સાવાળો, ક્યારેક ઉતાવળિયા નિર્ણય, અને ઉતાવળિયા નિર્ણય હંમેશા પોતાનું નુકસાન કરાવડાવે। એટલે નિર્ણય ક્ષમતાની અંદર એમણે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે। તુલા રાશિનો અધિપતિ શુક્ર, શનિ અને કેતુની સાથે બિરાજમાન છે। લાગણીની અંદર વહી જાય ને લાગણીની અંદર પોતાનું નુકસાન કરાવડાવે, એટલે પોતે લાગણીની અંદર ન વહે એ માટે ધ્યાન રાખવું જરૂરી। મિથુનનો ચંદ્રમા છે, મન દ્વિધામય કરાવડાવે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અમુક સમયાંતરે ઘડી કામ કરવું આવી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે। ધનરાશિની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે, જેના લીધે મહેનત પરિશ્રમ કરવા છતાં ફળનું પ્રમાણ એમને ઓછું અપાવે। અને પંચમ સ્થાનની અંદર ગુરુ પેટને લગતી સમસ્યાઓ અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવડાવે। વાત કરી તમે જોબની અંદર લેણા દેણી છે, ક્યારે જોબ મળશે, કેવી મળશે અને સારું મળશે કે નહીં। હવે એમના જન્માક્ષરમાં કર્માધિપતિ શુક્ર પોતે શનિ અને કેતુની સાથે બિરાજમાન છે। જોબની અંદર મહેનત કરશે, ફળ ઓછું મળશે, ક્યાંક ને ક્યાંક પોતાના કામનો જશ બીજા લોકો લઈ જશે। ભાગ્યાધિપતિ મંગળ ઓલરેડી બિરાજમાન છે સપ્તમ સ્થાનની અંદર। જો પોતે પોતાનો વ્યવસાય કરવા માટે પ્રયત્ન કરે, દીકરી છે, પોતાનો વ્યવસાય કરવા માટે પ્રયત્ન કરશે તો સારો લાભ મળી શકશે। હવે એમના જીવનની અંદર દાંપત્ય જીવનના સુખમાં પણ મંગળ દોષ છે અને સૂર્ય મંગળનો અંગારક યોગ છે, એટલે થોડીક તકલીફો રહી રહી છે। નાગદોષ, અંગારક યોગ અને શ્રાપિત દોષ ત્રણની પૂજા અવશ્ય એમને કરવી જોઈએ। રવિવારના દિવસે ઘઉં, ફળ અને ગોળનું દાન કરવું જોઈએ અને બની શકે તો મંગળવારે મસૂરની દાળ વહેતા પાણીની અંદર પધરાવી જોઈએ, અવશ્ય સારો લાભ મળતો જણાશે। જય ગણેશ। નેક્સ્ટ કોલર જૂનાગઢથી પૂજાબેન। હેલો। જય ગણેશ મુકુંદભાઈ, મારે મારી સિસ્ટર વિશે પૂછવું છે। જન્મ તારીખ, સમય અને સ્થળ? એની જન્મ તારીખ છે 15 સપ્ટેમ્બર 2002। સમય છે, જે સમય પરફેક્ટ તો યાદ નથી, પણ રાતના 12 થી 12:30 ની વચ્ચે। ઓકે, એટલે તો 14 ની રાત અને 15 ની સવાર, કે 15 ની રાત ને 16 ની સવાર? ને એટલે તે દિવસે નોમ હતી ભાદરવા મહિનાની, એટલે મને પરફેક્ટ ટાઈમ યાદ નથી। ઓકે, એટલે 14 ની રાત છે કે 15 ની રાત એ ખબર નથી ને? નહીં, એ નથી ખબર, ત્યારે હું બહુ નાની હતી એટલે। કઈ વાંધો નહીં, શું પૂછવાનું હતું એમના માટે તમારે? એનું જન્મ સ્થળ છે જેતપુર, એના એને 15 વર્ષની હતી ને ત્યારે એક છોકરા એ ભાગી ગઈ હતી, એટલે મેરેજ નતા થયા, એટલે હમણાં ત્રણ વર્ષ છે હમણાં પાછી ઘરે આવી, એટલે હવે એ એમ કે છે કે મારે બીજે લગ્ન કરવા છે, તો હવે એનું ભવિષ્ય શું છે આગળ? જુઓ, પહેલામાં વહેલા 15 તારીખે નોમ છે, 15 તારીખે નોમ છે, મૂળ નક્ષત્ર છે અને રવિવારનો દિવસ છે। હવે એમના જન્માક્ષર મુજબ મિથુન લગ્નની કુંડલી બની રહી છે। મિથુન શનિની દ્રષ્ટિ ખરાબ છે, કારણ કે શનિ મહારાજ છે ને એની પત્નીનો એને શ્રાપ છે, અને એના લીધે શનિ જે જગ્યાએ દ્રષ્ટિ કરતો હોય એ સ્થાનને નષ્ટ કરે। શનિ મિથુન લગ્નની કુંડલીની અંદર લગ્ન સ્થાનમાં છે, દાંપત્ય જીવનના સ્થાન ઉપર દ્રષ્ટિ કરી રહ્યો છે અને જ્યાં ચંદ્રમાં બિરાજમાન છે શનિની ચંદ્ર ઉપર દ્રષ્ટિ, જેના લીધે દાંપત્ય જીવનનું સુખ ઓછું અપાવે। અમુક સમયે એવા નિર્ણયો કરી લે, કારણ કે શનિ ચંદ્રનો વિષયોગ, એવા નિર્ણયો કરી લે કે જેના લીધે પોતાનું નુકસાન એને અવશ્ય થાય।
तुला राशि शुक्र में सप्त पंचम स्थान की अंदर विराजमान है। पांचमु स्थान है प्रेम स्थान है। हवे एज जगह शुक्र विराजमान है, शुक्र प्रेम कारक ग्रह है, एटले कि क्या क्या जुवा जाइए तो लागणी नी अंदर वधारे पड़ती आवी जाए अने एना लीधे पोतानुं नुकसान वधारे पड़तुं थाय। सूर्य मंगल नोंगारक योग सिंह राशि नी अंदर थई रह्यो छे, थोड़ी जिद्दी प्रकृति करावडावे, पोताने करवुं छे करवुं छे एमां चाले नहीं। तो हवे एमना जन्माक्षर मुजब आपने दाम्पत्य जीवन नुं सुख ओछुं छे, बनी शके तो अंगारक योग अने विष योग नी पूजा करावी, साथे साथे कुंभ विवाह करावी, पछी आ दीकरीना लग्न करजो जेथी आ दीकरीने दाम्पत्य जीवन में कोई प्रॉब्लम न उत्पन्न थाय। बीजा नंबर नी अंदर बनी शके तो गुरुनो ओरिजिनल पोखराज धारण करावी लेजो जेथी आनी निर्णय क्षमता वधे, निर्णय शक्ति नी अंदर सारो लाभ मळे अने कोई पण प्रकारनो खोटो निर्णय पोते लई अने पोताना जीवनमां पछतावानो वारो न आवे, एटला माटे आ वस्तु करवी जोईए। मूळ नक्षत्रनी शांति पण एमणे अवश्य करावी जरूरी रहेशे। जय गणेश। दर्शक मित्रों, राशिमंडळनी जे राशिनुं आपणे राशिफळ जाणी चूक्या छे, अंतिम चार राशि एटले के धन, मकर, कुंभ अने मीन राशिना जातकोनो आजनो दिवस केवो पसार थशे ते पण जाणीशुं, परंतु वधु एक ब्रेक बाद। ब्रेक बाद हवे जाणीशुं धन अने मकर राशिना जातकोनुं राशिफळ। दर्शक मित्रों, बात करी रह्या छीए नवमी राशि एटले के धन राशि। धन राशि ना अक्षर छे भ, ध, फ अने ड, जेनो स्वामी बने छे गुरु महाराज। आवा धन राशि वाला जातकों माटे आजे भाग्यम फलति सर्वत्रम, भाग्य तमने अनुकूल छे ने आ भाग्यनो साथ सहकार अवश्य तमने सारो लाभ आपी शके। राजनीतिना क्षेत्रनी अंदर आजे प्रगतिनी उत्तम तको मळी शके एम छे। आजना दिवसनी अंदर धन राशिवाळा जातको छे ने विकासना कार्यनी अंदर प्रगति मळती जणाय ने दरेक प्रकारना लाभ पण मळी शके। कयो उपाय? आजे तमारू भाग्य चमकावी शके, बनी शके तो मां लक्ष्मीजीना चरण कमलमां आजे तमे कमळनुं पुष्प अर्पण करो। ओ रीम महालक्ष्मी नमः मंत्रनो जप अवश्य लाभ आपशे। वात करीए धनराशिना जातको माटे सूर्यनुं राशि परिभ्रमण मकर राशिनी अंदर केवो लाभ अने केवुं नुकसान। मकर राशिनी अंदर सूर्य महाराजनुं परिभ्रमण तमने आ एक महीना दरमियान नवा नवा कार्यनी अंदर लाभ आपी शके छे। तमे तमारा कार्यने सिद्ध करी शको छो, प्रतिष्ठा सारी मळती जणाशे अने जूना हठीला रोगोमांथी पण मुक्ति मळती जणाय। आपने सारो लाभ जोईतो होय तो शुं करवुं जोईए? रोजने माटे ओम रीम द्रुणी सूर्य आदित्याय नमः आ मंत्रनो जप अवश्य तमने सारो लाभ आपशे। वात करी लीए मकर राशिनी। मकर राशिना अक्षर छे ख ने ज, जेनो स्वामी बने छे शनि महाराज। आवा मकर राशिवाळा जातकों माटे आजे कोई पण प्रकारना वाद विवादथी बचवुं तमारे बहु ज जरूरी छे। आजना दिवसनी अंदर तमारे आर्थिक स्थितिनी अंदर मध्यम सुधारो जोवा मळे ने अवश्य एनाथी तमने सारो लाभ मळतो जणाशे। मकर राशिवाळा जातको छे, आ जातकोने व्यवसायनी अंदर प्रगति अने धन लाभनी शक्यताओ आजे वधी शके छे। शुं उपाय करवो जोईए जेथी आपनुं जीवन अने आजनो दिवस खुशनुमा बनी शके? आजे बनी शके तो पीपळाना वृक्षनी अंदर जल अर्पण करो, अवश्य लाभ मळशे। वात करीए मकर राशिवाळा जातकोने सूर्यना राशि परिभ्रमणनी केवी असर? तमारी राशिनी अंदर ज सूर्य, गुरु अने शनि आ त्रण ग्रहोनुं परिभ्रमण चाली रह्युं छे। गुस्सा उपर काबू राखवो पड़शे, अणधारिया निर्णयो तमने तकलीफ आपी शके छे। बनी शके तो वाणी अने वर्तनमां संयम राखशो तो अवश्य सारो लाभ मळी शके। प्रतिष्ठाने हानि न पहोंचे तेवा कार्ય ન કરવા તમારા માટે હિતાવહ છે। કયો ઉપાય તમને સારો લાભ આપે? આકડાના વૃક્ષની રોજને માટે માવજત કરો, અવશ્ય તમને સારી સફળતા મળતી જણાશે। જય ગણેશ। ઝડપથી અંતિમ બે રાશિ વિશે પણ વાત કરી લઈએ કુંભ અને મીન। દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ કુંભની। કુંભના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ। આવા કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર સફળતા અને આનંદનો અનુભવ તમે કરી શકો। આજનો દિવસ તમારા માટે ખુશનુમા બની રહ્યો છે, એટલે આજે તમે તમારા કાર્યને સિદ્ધ અવશ્ય કરશો। નોકરિયાત વર્ગને પ્રમોશન અને શાંતિનું પ્રમાણ મળતું જણાશે। આજના દિવસની અંદર સારો લાભ જોઈતો હોય તો શ્વાનને દૂધ અર્પણ કરો। કુંભ રાશિવાળા જાતકોને સૂર્યના રાશિ પરિભ્રમણના લીધે માનસિક ઉચ્ચાટ તમારો દૂર થશે, વ્યાપારની અંદર લાભ મળશે અને તમારા કાર્યને સિદ્ધ કરી શકશો। રોજ ગાયત્રી મંત્રનો જપ અવશ્ય કરવો। અને હવે વાત કરી લઈએ મીન રાશિની। મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ। આવા મીન રાશિવાળા જાતકો માટે માનસિક તણાવની સ્થિતિનું આજે સર્જન થતું જણાશે। તમારા કાર્યમાં થોડી ઘણી રૂકાવટો આવી શકે છે, આ રૂકાવટોને દૂર કરવી બહુ જરૂરી છે। કામકાજની અંદર મધ્યમ સફળતા મળી શકે। આજે બની શકે તો તીર્થજલનું સ્મરણ કરીને સ્નાન કરો, અવશ્ય લાભ રહેશે। મીન રાશિવાળા જાતકોને મકર રાશિની અંદર સૂર્ય મહારાજના પરિભ્રમણના લીધે તમારા રોકાયેલા કાર્યોમાં પ્રગતિ મળશે, અણધાર્યા ખર્ચનું પ્રમાણ પણ વધી શકે છે, માટે આવક કરતા ખર્ચનું પ્રમાણ ન વધે તે અંગે તકેદારી રાખવી બહુ જરૂરી છે। શું કરવું જોઈએ? રોજ બની શકે તો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો, અવશ્ય લાભ મળશે। જય ગણેશ। દર્શક મિત્રો, આજના દિવસના શુભત્વ અશુભત્વ વિશે પણ માર્ગદર્શન મેળવીશું વધુ એક બ્રેક બાદ।
મેઘવાત પુનઃ સ્વાગત. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં મુકુંદભાઈ આજના દિવસના શુભત્વ, શુભત્વ મંત્ર અને દાન વિશે પણ વાત કરી લઈએ. દર્શક મિત્રો, આજે શું કરવાથી તમને સારો લાભ મળી શકે? આજના દિવસની અંદર ખાસ કરીને તમારે વડીલોના આશીર્વાદ લઈ અને તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ. આજે શું ન કરવું જોઈએ? વડીલોનું અપમાન ન કરવું એ તમારા માટે લાભદાયી છે. અસત્ય વચન ન બોલવા એ પણ તમારા માટે લાભદાયી છે. કયા મંત્રનો જપ આજે તમને સારો ફાયદો આપી શકે? આજના દિવસની અંદર ઓમ રીમ ધૃણી સૂર્યાય નમઃ આ મંત્રનો જપ અવશ્ય સારી સફળતા આપે. અને દાન આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર દાન દેવા જેવી કોઈ વસ્તુ હોય તો પીળી વસ્તુનું યથાશક્તિ દાન કરો, અવશ્ય આપને સફળતા મળતી જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ આપ સ્ટુડિયોમાં પધાર્યા અને દર્શકોને મહત્વપૂર્ણ માહિતી આપી, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, મુકુંદભાઈ સાથે રૂબરૂ મુલાકાત કરવા માંગો છો તો કાર્યક્રમના અંતે તેમનું સરનામું આવશે, તે આપ નોંધી લેશો અને તેમની સાથે આપ રૂબરૂ મુલાકાત કરી શકો છો. આજના દિવસની વધુ એક વખત શુભકામના સાથે મને આપશો રજા. જય ગણેશ.